લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. શ્રી જલારામ બાપાની 140મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. શ્રી જલારામ બાપાની 140મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. ગઈકાલે સોલામાં શ્રી ઉમિયા માતાજી કેમ્પસ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જલારામ બાપાની પુણ્યતિથિને ભક્તિભાવ સાથે ઉજવણી પ્રસંગે સુપ્રસિદ્ધ ભજનિક અશોક ભયાણીના સથવારે ભજનો, ભક્તિ સંધ્યા પ્રસાદ દર્શન, મહાસંધ્યા આરતી તેમજ રાત્રે પ્રેમ ભિક્ષુજી મહારાજ શ્રીની પ્રેરિત રામધૂન મંડળ દ્વારા અખંડ રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ દરેક કાર્યક્રમમાં અમદાવાદમાંથી જલારામ બાપાના ભક્તજનો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉજવણીને સફળ બનાવી હતી. મહત્વપૂર્ણ છે કે હાલ કોરોનાની મહામારી લક્ષ્યમાં રાખતા ડ્રાઈવ થ્રુ ઉજવણી કરવાનો નિર્ણય કરાયો હતો, જેથી સામાજિક અંતર જાળવી શકાય. વધુમાં કોરોના સંબંધિત તમામ માર્ગદર્શન પાલન કરવા સાથે ભક્તજનો પ્રસાદ પેક કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. જય જલારામ. જલા બાપાની અને વીરભાઈ માની અમારા પરિવાર ઉપર અતિ કૃપા છે, અમને નિમિત્ત બનાવ્યા છે અને 11 વર્ષથી બાપાની પુણ્યતિથિ અમદાવાદમાં ઉજવાય છે અને બધા સર્વે ભક્તો પધારે છે, એનાથી આ દીપી ઉઠે છે. અમારો પ્રસંગ, અમારો પ્રસંગ તો નથી, મારા જલા જોગીનો જ પ્રસંગ છે અને સર્વે રઘુવંશો અને બધા જલા બાપાના ભક્તોનો આ પ્રસંગ છે. બસ બાપાનો કણિકો બધા લઈ છે એનો અમને ખૂબ આનંદ છે અને અમને નિમિત્ત બનાવે છે. બસ આ જ રીતે મારી વિશ છે, મારા બાપાને કોટી કોટી વંદન છે કે હું જીવું ત્યાં સુધી બસ જલા બાપાનો કણિકો ખીચડી પ્રસાદ હું લેવડાવું અને મારા પરિવાર વતી બધા રઘુવંશોને મારા ધન્યવાદ પ્રણામ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.